નમસ્કાર મિત્રો, હું પ્રકાશ ચૌધરી, આપણા સૌની સહિયારી યુટ્યુબ ચેનલ પીસી મેથ્સ માસ્ટરમાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિજ્ઞાન એકમ કસોટી પેપર સોલ્યુશન નિહાળીશું ઓક્ટોબર માસનું. મિત્રો, તમે એકમ કસોટી લખી લીધી છે, આ વિડીયો જોઈને એની સીધી કોપી કરવાની નથી, તમારે જાતે પહેલાં લખી લેવાની છે. જો ન લખ્યું હોય ત્યાર પછી જ આ વિડીયો જોવાનો, તમે કેટલું સાચું લખ્યું છે એના માટે થઈ. મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલ પર ક્લિક કરો, જેથી તમને નવા વિડીયોની અપડેટ પણ મળી રહે. શરૂ કરી છે આપણે પ્રશ્ન 1. નીચેની લાક્ષણિકતાને આધારે નીચેના વિધાનોને એસિડ, બેજ કે તટસ્થ પદાર્થોમાં જુદા પાડો. 1. તે હળદર પત્રને લાલ બનાવે છે, તો મિત્રો શું આવે? બેજ. 2. તે ફિનોફથિલિન સાથે ગુલાબી રંગ આપે છે, તો કોણ આપે? બેજ પદાર્થ. 3. તે જાસૂદ પત્રને ઘેરા ગુલાબી એટલે કે મેજેન્ટા રંગનો બનાવે છે, તો કયો પદાર્થ છે? એસિડ પદાર્થ. 4. તે લિટમસ પત્ર સાથે કોઈ રંગ પરિવર્તન આપતું નથી એટલે કે તટસ્થ પદાર્થ છે. તે સ્પર્શે ચીકણા હોય છે એટલે કે બેજ પદાર્થ. પ્રશ્ન 2. નીચેના વિધાનો માટે કારણો આપો. 1. પેગ્વિન ધ્રુવ પ્રદેશમાં સરળતાથી જીવી શકે છે, તો એનું કારણ કે પેગ્વિનના શરીર પર જાડી ચામડી અને ખૂબ જ ચરબી આવેલી છે, જે તેને ઠંડીમાં રક્ષણ આપે છે. પેગ્વિન પાસ પાસે ભીડ અને ટોળામાં ઊભેલા રહે છે, આમ કરીને તેમના શરીરને ઊંભાળું રાખે છે. આગળ, તેમનું ધારારેખીય રચનાવાળું શરીર, જાળીદાર પગ અને પેન્ડલ જેવી પાંખો તેમને પાણીના અવરોધથી બચાવે છે અને તરવામાં સરળતા કરી આપે છે. તો આવા અનુકૂલનો વડે પેગ્વિન ધ્રુવ પ્રદેશમાં સરળતાથી જીવી શકે છે. ઉનાળામાં પવનની દિશા દરિયાથી જમીન તરફ હોય છે, તો કારણ કે ઉનાળામાં વિષુવવૃત્તની નજીક જમીન વધુ ગરમ થાય છે અને મોટાભાગના સમયે સમુદ્રની સાપેક્ષે જમીનનું તાપમાન વધુ હોય છે. મિત્રો, જમીનનું તાપમાન વધુ એટલે જમીનની હવા ગરમ હોય, એટલે કે જમીન પરથી હવા ગરમ થઈને ઊંચે ચડે છે, જેને કારણે પવનનો પ્રવાહ સમુદ્રથી જમીન તરફનો હોય છે. આગળ, ત્રીજું કારણ કે કાગળના ડૂચાને ખાલી બોટલના મુખ પર મૂકી બોટલના મુખ પરથી બોટલની અંદર તરત ફૂંક મારતા કાગળનો ડૂચો બોટલની બહાર તરફ ધકેલાય છે. તો કારણ કે ફૂંક મારવાથી પવનનો વેગ વધે છે, આથી કાગળના ડૂચા પર હવાનું દબાણ ઘટે છે. બોટલમાં હવાનું દબાણ વધારે હોવાથી કાગળના ડૂચા પર હવા બહારની તરફ ધક્કો પેદા કરે છે, આથી કાગળનો ડૂચો બોટલમાં અંદર ધકેલાતો નથી પરંતુ બોટલની બહાર તરફ ફેંકાય છે. બાળમિત્રો, તમે જાતે પણ આ પ્રયોગ કરી શકો છો. કે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. એમાં 1. તમારી સાયકલમાં સારણ અટકાવવા તમે કેવા પગલાં લેશો? તો કે અમારી સાયકલમાં સારણ અટકાવવા માટે નીચેના પગલાં ભરીશું, જેમ કે લોખંડ પર રંગ કે તેના પર તેલ લગાવીશું, જેથી કરીને કાટ લાગે નહીં. લોખંડના જે ભાગ હોય એ ભાગ પર ક્રોમિયમનું પાતળું પડ લગાવીશું. આગળ, પ્રશ્ન 2. તમારા ગામ કે શહેરમાં ચક્રવાત ચાલી રહ્યો હોય ત્યારે તમારા પડોશીને તમે કઈ રીતે મદદ કરશો? તો મિત્રો, અમારા ગામ કે શહેરમાં ચક્રવાત ચાલી રહ્યો હોય ત્યારે અમારા પડોશીને અમે નીચેની રીતે મદદ કરીશું, જેમ કે દૂરદર્શન, રેડિયો, સમાચારપત્રોના માધ્યમ દ્વારા અપાતી ચેતવણીને તેમને માહિતગાર કરીશું. ચક્રવાત વખતે પડોશીને પોલીસ, ફાયર બ્રિગેડ કે મેડિકલની જરૂર હોય તો મદદ કરીશું. ત્યારબાદ, આવી પરિસ્થિતિમાં બિનજરૂરી બહાર ન નીકળવા સમજાય, એટલે કે અમારા પડોશીને અમે ઘરની બહાર ન નીકળવા માટે સમજાવીશું. ઘરગથ્થુ જરૂરી વસ્તુઓ સહી સલામત જગ્યાએ ખસેડવા પણ મદદ કરીશું, તો અમે આ રીતે મદદ કરીશું. આગળ, પ્રશ્ન 4. કે કોપર સલ્ફેટના વાદળી રંગના દ્રાવણમાં લોખંડની 2-3 ખીલી મૂકી 15-20 મિનિટ બાદ અવલોકન કરતાં દ્રાવણનો રંગ લીલાશ પડતો થઈ જાય છે. કારણ કે અહીં કોપર સલ્ફેટના વાદળી રંગના દ્રાવણમાં લોખંડની 2-3 ખીલી મૂકતા રાસાયણિક પ્રક્રિયા થઈ આયર્ન સલ્ફેટ બને છે અને કોપર છૂટું પડે, એટલે કે કોપર સલ્ફેટ અને લોખંડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ શું બને છે? આયર્ન સલ્ફેટ અને કોપર છૂટું પડે. આમ કોપર સલ્ફેટનું વાદળી રંગનું દ્રાવણ આયર્ન સલ્ફેટ બનવાને લીધે દ્રાવણનો રંગ લીલાશ પડતો થઈ જાય છે. હવે આગળ, હવામાન અને આબોહવા વચ્ચેનો મૂળભૂત તફાવત આપો. તો કે કોઈપણ સ્થળની રોજબરોજની વાતાવરણની પરિસ્થિતિને હવામાન કહે છે. હવામાન સમયના ટૂંકા ગાળામાં પણ બદલાઈ શકે છે. લગભગ 25 વર્ષ જેવા લાંબા ગાળાના હવામાનના માળખાને તે સ્થળની આબોહવા કહેવાય. એટલે મિત્રો, હવામાન એ કેવું છે? દરરોજ બદલાતી પરિસ્થિતિ છે, અને આબોહવા એ દરરોજ બદલાતી પરિસ્થિતિ નથી. આબોહવા સ્થળ પ્રમાણે નક્કી હોય છે, તેથી ટૂંકા ગાળા માટે બદલાઈ ન શકે. આગળ, 3. મેગ્નેશિયમ ઓક્સાઇડના પાણી સાથેના દ્રાવણમાં લાલ લિટમસ પત્ર નાખતા તે ભૂરું બને છે, તો કેમ? તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં પાણી સાથેનું દ્રાવણ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બને છે, અને જે બેજ પદાર્થ છે, અને બેજ પદાર્થ એ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. તેથી મેગ્નેશિયમ ઓક્સાઇડના પાણી સાથેના દ્રાવણમાં લાલ લિટમસ પત્ર નાખતા તે ભૂરું બને છે. હવે આગળ, પ્રશ્ન 5. તમારી આસપાસ મળી આવતી વસ્તુઓ કે પદાર્થમાંથી નીચે દર્શાવેલ સાધનો કેવી રીતે બનાવશો? તે વર્ણો સાધન સામગ્રી. તો મિત્રો, અહીંયા આપણને એનિમોમીટરનું ચિત્ર આપેલું છે, તો એનિમો
તો એનિમોમીટર કઈ રીતે બનાવ્યું? તો કે આઈસ્ક્રીમના ચાર નાના કાગળના કપ લો, કાર્ડબોર્ડની 20 સેમી બાય 2 સેમીની બે પટ્ટીઓ લો, ગુંદર, સ્ટેપલર, સ્કેચપેન, અણીવાળી પેન્સિલ કે જેના બીજા ભાગમાં રબર હોય તેવી. તો મિત્રો, હવે એની પદ્ધતિ લખીએ કે ફૂટપટ્ટી લઈને આકૃતિમાં દર્શાવ્યા મુજબ બંને કાગળની પટ્ટી પર ચોકડી બનાવીને પટ્ટીઓનું કેન્દ્ર શોધી કાઢો. હવે પટ્ટીઓને એકબીજા પર એવી રીતે રાખો કે જેમનું તેમનું કેન્દ્ર પરસ્પર સંપાત થાય. તો અહીંયા આપણે આ રીતે બે પટ્ટીઓ બનાવી અને એમનું કેન્દ્ર શોધી અને અહીંયા એકબીજા પર સંપાત થાય એ રીતે રાખીશું. પટ્ટીઓને વત્તાકારની સંજ્ઞામાં ગોઠવી દો, જેમ કે અહીંયા વત્તાકારની સંજ્ઞા કરી. હવે બંને પટ્ટીઓને પરસ્પર ચોંટાડી દો. હવે આઈસ્ક્રીમના કપને પટ્ટીઓના છેડા પર એ રીતે ચોંટાડો કે તેમના બહારના કિનારીના ભાગ એક જ દિશા તરફ રહે અને તેમાંના કોઈ એક કપની બહારની સપાટી માર્કર પેન વડે રંગી નાખો. હવે કપવાળી પટ્ટીઓની જોડના કેન્દ્રમાંથી પિન પસાર કરીને પિનની અણીને પેન્સિલના છેડે આવેલા રબરમાં ભરાવી દો. હવે કોઈપણ એક કપમાં ફૂંક મારીને ખાતરી કરો કે સમગ્ર રચના ગોળ ગોળ ફરવા લાગે છે. મિત્રો, હવે રચના ગોળ ગોળ ફરતી હોય તો હવે પવનનો વેગ માપવાનું યંત્ર એનિમોમીટર તૈયાર છે. ત્યારબાદ પ્રશ્ન 5 બ, તમારી આસપાસ મળી આવતી વસ્તુઓ કે પદાર્થમાંથી હળદરપત્ર કેવી રીતે બનાવશો તે વર્ણવો. તો સાધન સામગ્રી હળદર, પાણી, બ્લોટિંગ પેપર. તો એની પદ્ધતિ જોઈએ કે એક ચમચી હળદરનો પાવડર લઈને તેમાં થોડું પાણી નાખી તેની પેસ્ટ બનાવો. હવે બ્લોટિંગ પેપર પર હળદરની પેસ્ટ લગાડીને તેને સુકાઈ જવા દો. હળદરના પેસ્ટવાળા કાગળને કાપીને પાતળી પટ્ટીઓ બનાવો. આ પટ્ટીઓ તમારા માટે હળદરપત્ર તરીકે તૈયાર થઈ ગઈ. તો આ રીતે આપણે હળદરપત્ર બનાવી શકીએ. બાળમિત્રો, વિડીયો પસંદ પડ્યો તેને લાઇક કરી તમારા મિત્ર વર્તુળમાં શેર કરો અને ટૂંક સમયમાં બીજા વિષયની પણ સોલ્યુશન આપણી ચેનલ પર અવેલેબલ થઈ જશે, જેથી કરીને આપ અમારી ચેનલની મુલાકાત લેતા રહો.